नमस्कार गुजरात आज मुख्य समाचारों की अंदर आपने जानीशु तो आता महीने भूलिया वगर कर लिया पांच मोटा कामों राशन कार्ड की बे मोटी माहिती जेनी अंदर राशन कार्ड धारकों ने मळशे मोटी भेट दिवाळी आता सोना चांदी ना भाव आभा कार्ड की मोटी माहिती वीजळी बिल नु भारण रक्षाबंधन की मोटी भेट खेडूतों माटे आवी खुश खबर वाहन चालको ध्यान आपे नहींतर तो थशे मोटो दंड आरटीओ ना नियमो बदलाया देवा माफी ना सौथी मोटा समाचार ने आजना सौथी मोटा खेडूत समाचार पर नजर करीशु आजना आ वीडियो नी अंदर मित्रों दरेक समाचार दरेक माहिती जणावे पहला गुजरातना जे पण मित्रों खिस्सो यूट्यूब चैनल नी अंदर नवा छे अमने विनंती करी के खिस्सो यूट्यूब चैनल ने सब्सक्राइब करी लेजो जेथी करीने दिवस भरना कामना ने उपयोगी समाचार छे ए सौथी पहला तमने आ खिस्सो यूट्यूब चैनल ना माध्यम थी मळी जाय। सौथी पहेला 30 सप्टेम्बर सुधी में करी लो आ पांच मोटा कामों। जो तमारी पासे 2000 रुपयानी नोट पड़ी है तो वहली तके बैंक नी अंदर तमे ये नोट ने बदलावी लेजो केम के नोट बदलवानी छेल्ली तारीख छे ए 30मी सप्टेम्बर छे। त्यार पछी आगळ जोईए तो 30मी सप्टेम्बर सुधी में तमे तमारू राशन कार्ड छे ए आधार कार्ड साथे लिंक करावी देजो तो ज तमने ए राशन कार्ड नी अंदर अनाज छे ए मळवा पात्र रहेशे। त्यार पछी तमारी पासे जूनू 10 वर्ष जूनू आधार कार्ड छे तो ए आधार कार्ड ने 30 सप्टेम्बर पहला अपडेट करावी लेजो। आधार कंपनीए 10 वर्ष जूना आधार कार्ड ने अपडेट करावी लेवा माटे भलामण करी छे। त्यार पछी आगळ जोईए तो रिझर्व बैंक ऑफ इंडियाए कह्युं छे के सप्टेम्बर महिनानी अंदर जूना बैंक खाता धारको छे ए केवायसी अपडेट करावेल नथी तो अपडेट छे ए फरજિયાતપણે करावी ले। एटले के बैंकनी अंदर खातुं छे अने तमे केवायसी अपडेट नथी करावियुं तो सप्टेम्बर महिनानी अंदर केवायसी छे ए अपडेट करावी लेजो। त्यार पछी जो तमारी पासे मां कार्ड छे मां वात्सल्य कार्ड छे मुख्यमंत्री अमृतम कार्ड छे के जूनुं आयुष्मान कार्ड छे तो ए कार्ड ने आवता महीने नवो आवकनो दाखलो कढावी अने अपडेट करावी लेजो जेथी करीने तमने नवुं एक आयुष्मान कार्ड छे ए काढी आपवामां आवशे अने ए कार्डनी अंदर तमे 10 लाख रुपया सुधीनो आरोग्य वीमो छे ए मेळवी शकशो। त्यार पछी आगळ जोईए तो वीजळी बिलनुं भारण छे ए सप्टेम्बर महिनानी अंदर वधशे। गुजरातीઓના માથા ઉપર વધુ એક બોજો છે એ ગુજરાત સરકાર નાખવા જઈ રહી છે। ફ્યુલ સરચાર્જની અંદર સરકારે 25 પૈસાનો વધારો કર્યો છે। સપ્ટેમ્બર મહિનાની અંદર તમારે જે બિલ આવશે એ બિલ 25 પૈસા વધારા સાથેનું બિલ આવશે। હવે મહિનાની અંદર તમે 200 યુનિટ વીજળી વાપરો છો તો યુનિટ દીઠ તમારે 8.54 પૈસા છે એ ચૂકવવા પડશે। એટલે કે 8 રૂપિયા અને 54 પૈસા છે એ તમારે યુનિટ દીઠ ચૂકવવા પડશે। વીજળીનું બિલ છે એ 25 પૈસા વધી અને આવતા એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મોટી ભેટ આપી છે। મોદીજીએ કહ્યું છે કે ભારતમાં યુરિયાની થેલી છે એ 266 રૂપિયે મળી રહી છે જ્યારે પાકિસ્તાનની અંદર આશરે 800 રૂપિયે બાંગ્લાદેશની અંદર 720 રૂપિયે ચીનની અંદર 2100 રૂપિયે અને અમેરિકામાં 3000 રૂપિયે યુરિયા ખાતરની થેલી છે એ મળી રહી છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે અને સબસિડી સાથે સસ્તું યુરિયા ખાતર છે એ દેશના ખેડૂતોને આપશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરી હતી। તો દેશના ખેડૂતો સાથે સાથે ગુજરાતના ખેડૂતો છે એમને 266 રૂપિયા હાલમાં યુરિયા ખાતર મળે છે એની અંદર વધારે ભાવ વધારો છે એ જોવા નહીં મળે અને સરકાર છે એ સસ્તા ભાવે દેશના ખેડૂતોને ખાતર આપશે તેવી મહત્વપૂર્ણ માહિતી છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આપી હતી। પછી દિવાળી આવતા સોના ચાંદીના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મીડિયા રિપોર્ટ અનુસાર નિષ્ણાંતોનું માનવું છે કે હાલમાં સોના અને ચાંદીની કિંમત છે એ સતત ઘટી રહી છે પરંતુ દિવાળી આવતા ફરી સોનાની કિંમતની અંદર વધારો થશે અને સોનાની કિંમત છે એ 8000 રૂપિયાથી લઈ અને 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે એ થઈ શકે છે। આપને જણાવી દઈએ કે જે વ્યક્તિ સોનાની અંદર રોકાણ કરવા માગે છે એમની માટે આવનાર દિવાળીનો સમય છે એ શ્રેષ્ઠ હોય શકે છે। હાલમાં MCX ઉપર સોનાનો ભાવ છે એ 58700ની આસપાસ ટ્રેન્ડ છે એ કરી રહ્યો છે જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ છે એ 73379 રૂપિયા આજુબાજુ છે એ ટ્રેન્ડ કરી રહ્યો છે આ 1 કિલો ચાંદીનો ભાવ છે। તો મિત્રો દિવાળી આવતા સોનાના ભાવની અંદર ફરીથી થોડો વધારો છે એ થઈ શકે છે તેવું હાલમાં નિષ્ણાંતો માની રહ્યા છે। ત્યાર પછી વાહન ચાલકો માટે બે મોટા સમાચાર કે જો તમે
इन्स्योरन्स विना તમારું વાહન ચલાવો છો તો સાવધાન થઈ જજો, કેમ કે ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી વીમા વગરના વાહનો છે એમને દંડની નોટિસ પણ મળી શકે છે, કેમ કે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપની છે એ હવે વીમા વગરના વાહનનો ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે, એટલે કે વીમા કંપની છે એ વીમા વગરના વાહનો છે એમનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે અને એને આધારે સરકાર એટલે કે ટ્રાફિક વિભાગ છે એ વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે, એમને પકડશે અને દંડની નોટિસ પણ આપશે. આપને જણાવી દઈએ કે મોટર વ્હીકલ એક્ટના નિયમ હેઠળ વીમા વગર તમે વાહન ચલાવો છો અને પ્રથમ વખત પકડાવ છો તો તમને 2000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે, એટલે કે 2000 રૂપિયાનું ચલણ છે એ કાપવામાં આવે છે. જો તમે ચલણ નથી ભરતા તો તમને 3 મહિનાની જેલ છે એ પણ થઈ શકે છે, અને બીજી વખત તમે એ વાહન લઈને પકડાવ છો તો તમને બીજી વખત 4000 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે. તો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવો છો તો સાવધાન થઈ જજો મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો ધ્યાન આપે, આરટીઓએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતના નાગરિકો ઉપર વધુ એક બોજ પડશે. આરટીઓમાં એક વધુ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે, જેની અંદર હવે જૂની કે નવી નંબર પ્લેટનું કામ છે એ આરટીઓની અંદર નહીં થાય. આ કામ કરાવવા માટે તમારે ડીલરો પાસે જવું પડશે અને ડીલરો છે એ જે ચાર્જ થતો હશે એ ચાર્જની સાથે સાથે સર્વિસ ચાર્જ છે એ પણ આની અંદર ઉમેરી દેશે, જેમને કારણે જે ગ્રાહકો છે એની ઉપર વધુ એક બોજ પડશે. સાથે સાથે નંબર પ્લેટ બદલવા માટે ડીલરો છે એ વાહન ચાલકોને 2 ધક્કા છે એ પણ ખવડાવશે. મિત્રો આપને જણાવી દઈએ કે વાહનની નંબર પ્લેટ છે એ ડેમેજ થઈ ગઈ હોય, ફિલ્મ છે એ દૂર થઈ ગઈ હોય અથવા તો ખોવાઈ ગઈ હોય, એવા કિસ્સાની અંદર તમારે નવી નંબર પ્લેટ છે એ નખાવવાની જરૂર પડે છે અને નંબર પ્લેટના આવા કામો કરાવવા માટે હવે તમારે આરટીઓ ઉપર ધક્કા નથી ખાવાના. તમારી નજીક જ્યાં પણ વાહનના ડીલરો આવેલા હોય એ ડીલરો તમારા આ કામ કરી દેશે, પરંતુ સર્વિસ ચાર્જ છે એ વધારે તમારી પાસેથી લેવામાં આવશે. તો વાહન ચાલકો માટે 2 મહત્વપૂર્ણ માહિતી. ત્યાર પછી રાશન કાર્ડને લઈને મોટા સમાચાર કે આવતા મહિને રાશન કાર્ડ ધારકો છે એમને મોટી ભેટ મળશે. સપ્ટેમ્બર મહિનાની અંદર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જે રીતે દર વર્ષે વિતરણ કરવામાં આવે છે એવી રીતે રાશન કાર્ડ ધારકોને વધારાની 1 કિલો ખાંડ અને 1 લિટર તેલના પાઉચ છે એ 100 રૂપિયાની કિંમતે આપવામાં આવશે. તો આવતા મહિને રાશન કાર્ડ ધારકોને 1 કિલો ખાંડ અને 1 લિટર તેલના પાઉચ છે એ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આપવામાં આવશે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ નહીં મળે, કમિશન વધારાની માગણીનો અમલ ન થતા સસ્તા અનાજના દુકાનદારો છે એમણે આંદોલનની ચીમકી સરકારને આપી છે. મળતી માહિતી અનુસાર રાશનિંગ દુકાનદારોના કમિશનની અંદર વધારો કરવાની માગણીનો ઉકેલ ન આવતા સપ્ટેમ્બર મહિનાની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ, ખાંડ અને તેલ છે એ મળશે નહીં, એનું વિતરણ કરવામાં નહીં આવે તેવું હાલમાં મીડિયાની અંદર ફરી રહ્યું છે, એટલે કે દુકાનદારોએ આંદોલનની ચીમકી આપી છે. જો સરકાર દ્વારા એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે તો રાશન કાર્ડ ધારકો છે એમને ગુજરાત સરકારનું અનાજ સાથે સાથે કેન્દ્ર સરકારનું અનાજ અને આ વધારાનું અનાજ છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે આવતા મહિને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી બહેનોને રક્ષાબંધનની મોટી ભેટ છે એ મોદી સરકારે આપી છે અને એ અંતર્ગત 634 રૂપિયામાં 10 કિલોનો રાંધણ ગેસ સિલિન્ડર છે એ બહાર પાડવામાં આવ્યો છે. હેરફેરની અંદર સરળતા પડે એ માટે સરકાર દ્વારા આ નવા ગેસ સિલિન્ડર છે એ બહાર પાડવામાં આવ્યા છે અને બહેનો છે એ માત્ર 634 રૂપિયામાં આ 10 કિલોનો રાંધણ ગેસ સિલિન્ડર છે એ પણ ખરીદી શકશે. રક્ષાબંધનની ભેટ સ્વરૂપે મોદી સરકારે ગેસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને 10 કિલોના રાંધણ ગેસ સિલિન્ડર છે એ પણ બહાર પાડ્યા છે. ત્યાર પછી આભા કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તો સૌથી પહેલા તો તમારા મનની અંદર પ્રશ્ન એ હશે કે આભા કાર્ડ એટલે શું? તો આભા કાર્ડ એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. ભારત સરકારના ડિજિટલ મિશનના ભાગરૂપે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત ભારતના તમામ નાગરિકોને આભા આઈડી છે એ પ્રદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આ એક આઈડી છે, આભા આઈડી છે, જેની અંદર આયુષ્માન કાર્ડ અને તમારી મેડિકલની ડિટેલ્સ એ સાચવવામાં આવશે અને તમને એક આભા આઈડી છે એ પ્રદાન કરવામાં આવશે, એટલે કે આપવામાં આવશે.
અને એ આઈડીને આધારે જ્યારે પણ તમારે મેડિકલના કામો હોય, અલગ અલગ તમે હોસ્પિટલની અંદર જાઓ અને એ હોસ્પિટલની અંદર તમે આભા આઈડી તમારું આપશો, એટલે તમારી દરેક મેડિકલ હિસ્ટ્રી છે એ આભા આઈડીની અંદર સાચવેલી હશે, જેમને કારણે હોસ્પિટલો છે એમને પણ સરળતા રહેશે અને તમારે પણ ડોક્યુમેન્ટ સાચવવાની અંદર સરળતા રહેશે. તો હાલમાં આભા આઈડી છે એ પ્રદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ રીતે રાજકોટ જિલ્લાની અંદર 3 લાખથી વધારે આભા કાર્ડ છે એ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. આવી રીતે અલગ અલગ જિલ્લાની અંદર હાલમાં આભા કાર્ડને લઈને મહત્વપૂર્ણ આઈડી છે એમના રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે અને નાગરિકો છે એમને આભા આઈડી છે એ પણ પ્રદાન કરવામાં આવી રહ્યા છે. તો હજી સુધી તમે આભા આઈડી નથી કઢાવ્યું તો તમે આભા આઈડી કઢાવી શકો છો, જેથી કરીને જ્યારે પણ તમારે હોસ્પિટલના કામો આવે ત્યારે તમે આભા આઈડી આપી અને થોડીક સરળતા છે એ મેળવી શકો છો. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ગુજરાતના ખેડૂતો છે છેલ્લા કેટલાક દિવસોથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ગુજરાતની સાથે સાથે આખા ભારતની અંદર હાલમાં ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ ગયું છે. પરંતુ હાલમાં કોલા વેધર વેબસાઇટના ડેટા અનુસાર સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર વરસાદનું આશાનું કિરણ છે એ બંધાયું છે અને ભારતની સાથે સાથે ગુજરાતની અંદર પણ ફરીથી ચોમાસું છે એ સક્રિય જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળે તેવી હાલમાં શક્યતા છે એ જણાઈ રહી છે. ત્યાં સુધી ગુજરાતની અંદર હજી ભારે વરસાદની કોઈ શક્યતા છે એ જણાતી નથી, પરંતુ સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર ફરીથી ચોમાસું છે એ ભારતની સાથે સાથે ગુજરાતની અંદર સક્રિય થશે અને સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ છે એ પણ આવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના ખેડૂતો અને દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પીએમ કિસાન યોજનાની નવી એપ્લિકેશન છે એ લોન્ચ કરી છે. આ એપ્લિકેશનની અંદર તમે તમારો ચહેરો બતાવી અને KYC છે એ કરાવી શકશો. OTP અને ફિંગરપ્રિન્ટની ઝંઝટમાંથી ખેડૂતોને મુક્તિ મળશે આ એપ્લિકેશનને કારણે, તેવી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપી હતી. તો હવે ગુજરાતના ખેડૂતો સાથે સાથે દેશના ખેડૂતો છે એ ચહેરો બતાવી અને પીએમ કિસાન યોજનાની અંદર KYC છે એ કરાવી શકશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દેવા માફીને લઈને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે અને આ જે નોંધાયેલા ખેડૂતો છે એમાંથી 37,26,639 ખેડૂતોએ વર્ષ 2022 અને 2023ની અંદર, એમાં પણ 31 જાન્યુઆરી 2023ની અપડેટ પ્રમાણે, એટલે કે માત્ર 10 મહિનાની અંદર, છેલ્લા 10 મહિના હતા એ 10 મહિનાની અંદર ટોટલ સરકારી બેન્કો અને પ્રાઇવેટ બેન્કો છે એ બેન્કોમાંથી કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી છે. એટલે કે આમ એક ગણતરી કરવામાં આવે વત્તા ઓછા પ્રમાણની અંદર, એટલે કે અમુક ખેડૂતોએ 50,000 રૂપિયા સુધીની લોન લીધી હોય, અમુક ખેડૂતોએ 1 લાખ રૂપિયા સુધીની લીધી હોય, 1.5 લાખની લીધી હોય, 2 લાખ રૂપિયાની લોન છે એ અલગ અલગ ખેડૂતોએ લીધી હોય છે. પરંતુ સરેરાશ છે એ માથાદીઠ ગણવામાં આવે તો દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ ગુજરાતનો દરેક ખેડૂત છે એ 2,63,595 રૂપિયાનો દેવાદાર છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર વધતી જતી મોંઘવારી અને ખેડૂતોને જે યોગ્ય ભાવો નથી મળતા એમને કારણે ખેડૂતોએ બેન્કો પાસેથી લોન છે એ લેવી પડે છે અને ખેતીના કામો છે એ કરવા પડે છે, જેમને કારણે ગુજરાતનો ખેડૂત છે એ દિવસે ને દિવસે દેવાદાર છે એ બનતો જાય છે. ત્યારે મિત્રો આ ગઈ 15 ઓગસ્ટ હતી, એ 15 ઓગસ્ટે તેલંગાણાની સરકારે ત્યાંના જે ખેડૂતો છે, એટલે કે તેલંગાણાના જે ખેડૂતો છે એ ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું છે એ માફ કર્યું છે અને દરેક પૈસા છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યા હતા. એટલે કે જે બેંકમાંથી ખેડૂતોએ લોન લીધી હોય એ બેંકને ડાયરેક્ટ સરકાર છે એ પૈસા ચૂકવી દેવાની હતી. ત્યારે ફરી એક વખત ગુજરાતની અંદર ચૂંટણી છે એ આવી રહી છે, એટલે કે વર્ષ 2024ની અંદર લોકસભાની ચૂંટણી આવશે અને ચૂંટણી આવતા ગુજરાતની અંદર ફરી દેવા માફીનો મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો છે. તો વધતી જતી મોંઘવારીને કારણે જે રીતે તેલંગાણાની સરકારે ત્યાંના ખેડૂતોનું દેવું માફ કર્યું છે, એવી રીતે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ પણ ગુજરાતની સરકારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, નીચે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો.